नमस्कार बाल मित्रों, विषय गणित प्रकरण 6 भंगार वेचनार बराबर। हवे बाल मित्रों एमा आपणे दाखला नंबर 6 જોઈશું। एक भंगार नी दुकान नो भाव पत्रक आपेलू छे, जेना आधारे प्रश्नो ना जवाब आपो बराबर। बाल मित्रों हवे आपणे भंगार वाळा ने त्या जे जूनो कचरो होय, जे जूनी पस्ती होय, जूनो प्लास्टिक होय, ए बधु आपणे भंगार वाळा ने त्यां આપવા જતા હોઈએ છીએ બરાબર। તો એ ભાવ બધાના અલગ અલગ હોય છે બરાબર, કે છાપાની કિંમત અલગ હોય, પ્લાસ્ટિક બધું અલગ કર્યું હોય તો પ્લાસ્ટિકની કિંમત અલગ હોય બરાબર, એ રીતે બધાના ભાવ અલગ અલગ હોય છે। તો જો બાળ મિત્રો તમને અહીંયા આ કોષ્ટક ભાવ પત્રક કોષ્ટક આપેલું છે, લખાય છે બરાબર। આ ભાવ પત્રક તમને કોષ્ટક આપેલું છે, એમાં અહીંયા તમને વસ્તુ આપેલી છે અને અહીંયા તમને એના ભાવ આપેલા છે, અને પછી ભાવની જોડે લખેલું છે પ્રતિ। બાળ મિત્રો પ્રતિ એટલે 1 કિલો નો ભાવ, પ્રતિ એટલે 1 કિલો નો ભાવ આપેલો છે, કે છાપા તમે 1 કિલોગ્રામ આપો ત્યારે તમને 14 રૂપિયા આપે, પ્લાસ્ટિક ની કિંમત 1 કિલોગ્રામ ની 20 રૂપિયા છે, લોખંડ ની 1 કિલોગ્રામ ની કિંમત 30 રૂપિયા છે, એલ્યુમિનિયમ ની 1 કિલોગ્રામ ની કિંમત 150 રૂપિયા છે અને તાંબા ની 1 કિલોગ્રામ ની કિંમત 280 રૂપિયા છે। હવે તમને અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે કે 10 કિગ્રા છાપા ની કિંમત શોધો। આપણે શું કરવાનું છે, 10 કિલોગ્રામ છાપા ની કિંમત શોધવાની છે બરાબર। તો ચાલો અહીંયા આપણે 10 કિલોગ્રામ છાપા ની કિંમત શોધવી હોય તો તમારે સૌપ્રથમ પદ મૂકવું પડે બરાબર। હવે તમને 1 કિલોગ્રામ છાપું જે પસ્તી હોય એ તમે 1 કિલોગ્રામ આપો ત્યારે તમને કેટલા રૂપિયા આપે છે, 14 રૂપિયા। તો આપણે એમાં કેટલા કિલોગ્રામ છાપા આપવાના છે, 10 કિલોગ્રામ। એના માટે સૌપ્રથમ આપણે પદ મૂકીશું બરાબર, કે પદમાં લખીશું કે 1 કિગ્રા છાપાની કિંમત કેટલી આપેલી છે તમને, 14 રૂપિયા બરાબર। તો આપણે એવા કેટલા કિલોગ્રામ છાપા આપવાના છે, 10। તો 10 કિગ્રા છાપાની કિંમત બરાબર કેટલી બરાબર। તો બાળ મિત્રો આ આપણે પદ મૂક્યું છે બરાબર। હવે તમારે હંમેશા યાદ રાખવાનું કે આ પદની પહેલી સંખ્યા, આ બીજી સંખ્યા અને આ ત્રણ સંખ્યા, એમ ટોટલ તમને પદમાં ત્રણ સંખ્યાઓ હોય બરાબર। તો હંમેશા તમારે પદની જે પહેલી સંખ્યા હોય એ તમારે ક્યાં મૂકવાની, નીચે છેદમાં, ક્યાં મૂકવાની, નીચે છેદમાં। પછી તમને જે આ 10 અને 14 જે ઉપર નીચે સંખ્યા આપેલી છે ત્રાસમાં, એ તમારે અહીંયા અંશમાં ઉપર મૂકવાની છે ગુણાકાર કરીને બરાબર। 14 × 10 જે તમે અગાઉના કોયડા ભોપાલનો પ્રવાસ પ્રકરણ 3 એમાં તમે આવી રીતે પદ મૂકતા અને સંખ્યા મૂકતા શીખી ગયા હશો। તો બરાબર બાળ મિત્રો હવે આપણે 14 અને 10 નો શું કરીશું, ગુણાકાર। તો જો 14 × 14 એટલે 0 છે, 1 જ, એટલે આપણે અહીંયા 1 0 લગાવી દઈશું અને નીચે કેટલા છે, 1 બરાબર। જો તમને આવી રીતે ગુણાકાર ના ફાવે તો તમે અહીંયા કરી શકો છો કે 14 × 10 બે આંકડા છે, એકમ અને દશક, બે આંકડા હોય એટલે આપણે શું મૂકવાની, એકમની 0 મૂકીશું બરાબર, પછી 1 × 4 અને 1 × 1 બરાબર। હવે આપણે 0 ને પણ 4 વડે ગુણીશું અને 0 ને 1 વડે પણ ગુણીશું, એટલે 0 ને 4 વડે ગુણીએ તો 0 અને 0 ને 1 વડે ગુણીશું તો પણ 0। હવે આપણે આ બંનેનો શું કરીશું, સરવાળો। બાળ મિત્રો આપણે અગાઉ ગુણાકાર શીખી ગયા છીએ, તો અહીંયા 0 + 0 = 0, 4 + 0 = 4 અને અહીંયા 1 ના 1, તો આપણો જવાબ આવી ગયો બાળ મિત્રો, બંનેનો ગુણાકાર 140 બરાબર। હવે તમે જુઓ અહીંયા ઉપર 140 છે અને નીચે છેદમાં 1 છે, આવી રીતે જ્યારે ઉપર નીચે બે સંખ્યા હોય ત્યારે એ બંનેનો શું કરવો પડે, ભાગાકાર, શું કરવો પડે, ભાગાકાર। બાળ મિત્રો હવે એક નિયમ છે કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર તમે 1 વડે કરો બરાબર, 1 લાખ ને તમે 1 વડે ભાગો તો પણ જવાબ 1 લાખ જ આવે, એટલે એ સંખ્યા પોતે જ આવે બરાબર। તમે
50,000 નો ભાગાકાર 1 વડે કરો તો એ પોતી સંખ્યા 50,000 જ આવે બરાબર તો અહીંયા તમે 140 નો ભાગાકાર 1 વડે કરો તો એ સંખ્યા પોતે 140 રૂપિયા જ આવે બરાબર જો તમને એ ના ભાવે તો આપણે અહીંયા જોઈ જોઈએ કે 140 ભાગ્યા 1 તો જુઓ 1 નો ભાગ્યો 1 આવે ત્યાં સુધી બોલો એટલે 1 1 1 એટલે આપણે શું મૂકીશું 1 1 1 एक माथी एक जाए तो जीरो हमें आपने कौन है जुड़े छे चार ये चार ने आपने नीचे उतारी सु तो एक नो घड़ियों चार आवे त्यां सुधी आपने बोली सु तो के एक चौक चार तापर यहां एक चौक चार चार माथी चार जसे तो जीरो अजी आपने सु उतारवाना बाकी छे जीरो ए जीरो ने आपने यहां उतारी सु હવે જો બાળ મિત્રો એક ના ઘડિયામાં 0 આવે નહીં 1 1 1 પણ વધી જાય એટલે ભાગ ચાલતો નથી એટલે આપણે અહીંયા આ 0 જે ઉતારી છે એને આપણે ક્યાં મૂકી દઈશું ઉપર બરાબર જો બાળ મિત્રો આ વિડિયો આપણો ભાગાકાર 140 બરાબર એટલે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર આપણે 1 વડે કરીએ તો એ સંખ્યા પોતે જ આવે એટલે આપણે જવાબ કેટલો આવે બાળ મિત્રો 140 રૂપિયાને જવાબ કરીને લખીશું 10 કિગ્રા છાપાની કિંમત કેટલી આવી 140 રૂપિયા થાય બરાબર બાળ મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ પદ મૂક્યું પદની પહેલી સંખ્યા નીચે આવશે 10 અને 14 જે ઉપર નીચે ત્રાસમાં છે એ સંખ્યા ઉપર ગુણાકારમાં આવશે પછી એ બંનેનો આપણે શું કર્યો गुणाकार કર્યો તો જવાબ આપણો 140 આવ્યો નીચે કેટલા હતા 1 એટલે આપણે નીચે 1 ના 1 મૂક્યા પછી ઉપર નીચે સંખ્યા હોય તો એ બંનેનો ભાગાકાર થાય અને કોઈ પણ સંખ્યાનો ભાગાકાર આપણે 1 વડે કરીશું તો એ સંખ્યા પોતે જ આવશે એટલે 140 નો આપણે 1 વડે ભાગાકાર કરીએ તો જવાબ 140 રૂપિયા આવ્યો બરાબર તો અહીંયા આપણે આ પહેલો દાખલો અહીંયા આપણે ગણી ગયા હવે બાળ મિત્રો અહીંયા આપણે બીજો દાખલો જોઈશું કે 15 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત શોધો તો બાળ મિત્રો તમને 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત કોષ્ટકમાં આપી દીધેલી છે કેટલી આપેલી છે પ્લાસ્ટિકની 1 કિગ્રાની કિંમત 20 રૂપિયા આપી છે બરાબર એવું આપણે કેટલા કિલોગ્રામ પ્લાસ્ટિક આપવાનું છે 15 કિલોગ્રામ બરાબર તો આપણે એના માટે સૌપ્રથમ શું મૂકીશું પદ મૂકીશું બરાબર તો અહીંયા આપણે પદ મૂકીશું કે 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત બરાબર કેટલી આવશે બાળ મિત્રો 20 રૂપિયા બરાબર તેવું આપણે કેટલા કિગ્રા પ્લાસ્ટિક આપવાનું છે 15 કિગ્રા એટલે આપણે અહીંયા લખીશું કે 15 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત બરાબર કેટલી હવે આપણે શું કરીશું કે પદની પહેલી સંખ્યા ક્યાં આવશે નીચે છેદમાં અને 15 અને 20 એ ક્યાં આવશે ઉપર ગુણાકાર કરીને બરાબર હવે આપણે ગુણાકાર કરીશું કે 15 દુ 30 15 એકાનો ઘડિયો આવડતો હોય તો 15 દુ 30 અને 1 0 છે આપણે અહીંયા મૂકી દઈશું બરાબર અને નીચે છેદમાં કેટલા છે 1 બરાબર તો હવે આપણે જો ડાયરેક્ટ ગુણાકાર ના ફાવે તો અહીંયા ગુણાકાર કરી શકો છો બરાબર 0 બે આંકડા છે એકમ અને દશક એટલે આપણે એકમની શૂન્ય મૂકી હવે 2 5 10 10 ની 0 વધી 1 2 કા 2 2 માં વધી 1 ઉમેરીશું એટલે કેટલા થશે 3 હવે આપણે 0 લઈશું 0 ને 5 વડે ગુણીએ તો પણ 0 0 ને 1 વડે ગુણીશું તો પણ 0 આ બંનેનો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવે બાળ મિત્રો 300 તો અહીંયા આપણે જવાબ 300 આવી ગયો હવે 300 ભાગ્યા 1 કરો 300 અને નીચે 1 છે આ બંનેનો શું થશે ભાગાકાર તો કોઈ પણ સંખ્યાનો આપણે ભાગાકાર 1 વડે કરીશું તો એ સંખ્યા પોતે જ આવશે એટલે આપણે અહીંયા કેટલી છે સંખ્યા 300 રૂપિયા બરાબર તમે અહીંયા કરી પણ શકો છો કે 300 ભાગ્યા 1 તો 1 નો ઘડિયો 3 સુધી બોલો તો 1 તરી 3
ત્રણ એટલે એક કરી ત્રણ, ત્રણ માંથી ત્રણ જશે તો જીરો. હવે જીરો ઉતારો બરાબર, એકના ભેડામાં જીરો આવે નહીં, ભાગ ચાલે નહીં. એટલે આ જીરો ને આપણે ઉપર મૂકી દઈશું. હજી આપણે એક જીરો ઉતારવાના બાકી છે એટલે આપણે એ પણ ઉતારી દઈશું. તો એકના ભેડામાં એ પણ જીરો આવે નહીં, ભાગ ચાલતો નથી, એટલે આપણે જીરો ક્યાં મૂકી દઈશું? ઉપર. તો જો બાર મિત્રો 300 જવાબ આવી ગયો બરાબર, એટલે આપણે એને જવાબ કરીને લખીશું કે 15 કિગ્રા છાપાની સોરી પ્લાસ્ટિકની કિંમત કેટલી થશે? 300 રૂપિયા બરાબર. તો અહીંયા આપણે બીજો દાખલો પણ અહીંયા આપણે શીખી ગયા. નમસ્કાર બાળ મિત્રો, હવે આપણે અહીંયા ત્રીજો દાખલો જોઈશું બરાબર. એમાં તમને કહ્યું છે કે 7 કિગ્રા લોખંડ અને 3 કિગ્રા એલ્યુમિનિયમની કુલ કિંમત શોધો. તો બાળ મિત્રો અહીંયા તમને લોખંડની કિંમત પણ શોધવાની છે અને એલ્યુમિનિયમની કિંમત પણ શોધવાની છે, અને પછી એ બંને વસ્તુની કિંમત શોધાઈ ગયા પછી તમારે એ બે વસ્તુની કિંમતનો શું કરવાનું છે? સરવાળો. તો સૌ પ્રથમ આપણે કોની કિંમત શોધીશું? લોખંડની બરાબર. અહીંયા આપણે લખીશું લોખંડ બરાબર. તો અહીંયા તમને 1 કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી આપેલી છે? 30 રૂપિયા. તો અહીંયા આપણે પદ મૂકીશું 1 કિગ્રા લોખંડની કિંમત બરાબર કેટલી આપેલી છે? 30 રૂપિયા બરાબર. બાળ મિત્રો તો આપણે કેટલા કિલોગ્રામ લોખંડ કીધું છે? 7 કિલોગ્રામ. આપણે અહીંયા લખીશું કે 7 કિગ્રા લોખંડની કિંમત બરાબર કેટલી બરાબર. તો હંમેશા આપણે પદની પહેલી સંખ્યા ક્યાં આવશે બાળ મિત્રો? નીચે. 7 અને 30 એ ક્યાં આવશે? ઉપર ગુણાકારમાં બરાબર. હવે આપણે આ બંનેનો શું કરીશું? ગુણાકાર. 30 ગુણ્યા 7, તો 7 ને 0 વડે ગુણીશું તો 0, અને 7 તરી 21, એટલે આપણે અહીંયા કેટલા લખીશું? 21 બરાબર. તો આપણો જવાબ કેટલો આવ્યો? 210. આમ તો 7 તરી 21 અને 0 લગાવી દો તો પણ ચાલે, એ રીતે ગુણાકાર કરો તો પણ ચાલે. હવે બીજી કેટલા છે? 1. તો બાળ મિત્રો હવે આપણે અગાઉ શીખી ગયા કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 1 વડે કરીએ તો આપણો જવાબ એ સંખ્યા પોતે જ આવશે. તો અહીંયા આપણે કેટલા લખીશું? 210 રૂપિયા. તો આપણે અહીંયા લોખંડની કિંમત કેટલી આવે બાળ મિત્રો? 210 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું કે લોખંડની કિંમત 210 રૂપિયા થાય બરાબર. બાળ મિત્રો તમને અહીંયા ભાગાકાર પણ જો તમને ખ્યાલ ના આવે તો અહીંયા ઉપર નીચે હોય સંખ્યા, તો તમે ભાગાકાર પણ કરી શકો છો કે 210 ભાગ્યા 1. તો અહીંયા જો 1 નો ઘડ્યો 2 સુધી બોલે એટલે 1 2 2, 2 માંથી 2 જાય તો 0. હવે આપણે શું ઉતારીશું નીચે? 1 એટલે 2 એકા 1, 1 માંથી 1 જાય તો 0. હવે આપણે શું ઉતારીશું નીચે? 0. એકના ઘડિયામાં 0 આવતા નથી, ભાગ ચાલતો નથી, એટલે આપણે આ 0 ને ક્યાં મૂકી દઈશું? ઉપર. જો બાળ મિત્રો આવી ગયા 210 રૂપિયા બરાબર. તો અહીંયા આપણે સૌ પ્રથમ લોખંડની કિંમત અહીંયા શોધાઈ ગઈ છે બરાબર. હવે આપણને શું કીધું છે? 3 કિગ્રા એલ્યુમિનિયમ, એટલે હવે આપણે કોની કિંમત શોધીશું? એલ્યુમિનિયમની. ચાલો બાળ મિત્રો હવે આપણે એલ્યુમિનિયમની કિંમત શોધીશું. તો જો બાળ મિત્રો તમને એલ્યુમિનિયમની 1 કિલોગ્રામનો ભાવ કેટલો આપેલો છે? 150 રૂપિયા. તો અહીંયા આપણે સૌ પ્રથમ પદ મૂકીશું બરાબર, કે 1 કિગ્રા એલ્યુમિનિયમની કિંમત બરાબર કેટલી આપેલી છે? 150 રૂપિયા બરાબર.
तो आपणे केटला किग्रा एल्युमिनियम આપવાનું છે 3 કિગ્રા તો અહીંયા આપણે લખીશું કે 3 કિગ્રા એલ્યુમિનિયમ ની કિંમત બરાબર કેટલી તો હવે બાળકો આપણે પદની પહેલી સંખ્યા ક્યાં આવશે નીચે પછી 3 અને 150 એ આપણે ક્યાં આવશે ઉપર 150 ગુણ્યા 3 બરાબર હવે અહીંયા જો 15 તરી 45 બરાબર અને કેટલી ઝીરો છે એક જ ઝીરો છે આપણે અહીંયા એક ઝીરો લગાવી દેશું અને નીચે કેટલા છે છેદમાં 1 હવે કોઈ પણ સંખ્યાનો આપણે ભાગાકાર એક સવા ઉપર નીચે સંખ્યા છે એટલે આપણે એ બંનેનો શું કરીશું ભાગાકાર એટલે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર આપણે 1 વડે ગુણીશું તો એ સંખ્યા પોતે જ આવશે બરાબર એટલે કેટલા આવશે 450 રૂપિયા બાળમિત્રો અહીંયા તમને 15 એકાનો ઘડિયો ના આવે તો તમે અહીંયા ગુણાકાર કરી શકો છો કે 3 ને 0 વડે ગુણીશું તો 0 3 ને 5 વડે ગુણીએ તો 3 5 15 15 નો 5 વધી 1 3 એકા 3 3 માં 1 વધી ઉમેરીશું એટલે કેટલા થશે 4 તો બાળમિત્રો જો અહીંયા 450 આવી ગયો બંનેનો ગુણાકાર બરાબર તો અહીંયા આપણે એલ્યુમિનિયમ ની કિંમત કેટલી આવી 450 રૂપિયા 450 રૂપિયા થાય બરાબર માં મિત્રો તો અહીંયા આપણે લોખંડ ની પણ કિંમત શોધી દીધી અને અહીંયા એલ્યુમિનિયમ ની કિંમત પણ શોધી દીધી તો હવે આપણે આ બંને કિંમત ની કુલ કિંમત શોધવાની છે બરાબર તમને કીધું છે કે કુલ કિંમત શોધો એટલે આ બંનેની કુલ કિંમત શોધવાની કરી હોય તો એ બંનેની કિંમત શોધ્યા પછી આપણે એ બંનેનો શું કરવાનો સરવાળો કિંમતનો સરવાળો કરીશું તો લોખંડની કિંમત આપણે કેટલી આવીની 210 રૂપિયા અને એલ્યુમિનિયમની કેટલી આવીની 450 રૂપિયા તો અહીંયા આપણે બંનેનો સરવાળો કરીશું કે 210 રૂપિયા બરાબર શું આવ્યું તું લોખંડની કિંમત અને પછી 450 રૂપિયા એની કિંમત આવી હતી એલ્યુમિનિયમની બરાબર તો બાળમિત્રો અહીંયા આપણે એ બંનેનો સરવાળો કરીશું 5 ને 6 4 ને 2 6 તો આપણી શું આવી કુલ કિંમત તો અહીંયા આપણે જવાબમાં લખીશું કે લોખંડ અને એલ્યુમિનિયમની લોખંડ અને એલ્યુમિનિયમની કુલ કિંમત 660 રૂપિયા થાય તો બાળમિત્રો અહીંયા આપણો ત્રીજો દાખલો કે અહીંયા આપણો પૂર્ણ થાય છે નમસ્કાર બાળમિત્રો હવે આપણે અહીંયા ચોથો દાખલો જોઈશું 3 કિગ્રા તાંબુ અને 3 કિગ્રા પ્લાસ્ટિક ની કુલ કિંમત શોધો તો બાળમિત્રો અહીંયા તમને બે વસ્તુ શોધવાની કહી છે તાંબુ અને પ્લાસ્ટિક તો આપણે સૌપ્રથમ કોની કિંમત શોધીશું તાંબાની તો અહીંયા આપણે તાંબાની કિંમત શોધીશું કે પહેલું છે તાંબુ બરાબર તો તમને તાંબાની કિંમત 1 કિલોગ્રામ કેટલું આપેલી છે 280 રૂપિયા એટલે આપણે અહીંયા પદ મૂકીશું કે 1 કિગ્રા તાંબાની કિંમત બરાબર કેટલી થશે બાળમિત્રો 280 રૂપિયા તો આપણે એવા કેટલા કિલોગ્રામ તાંબુ શોધવાનો છે 3 કિલોગ્રામ એટલે આપણે અહીંયા લખીશું કે 3 કિગ્રા તાંબાની કિંમત બરાબર કેટલી બરાબર તો હંમેશા પદની પહેલી સંખ્યા ક્યાં આવશે બાળમિત્રો નીચે 3 અને 280 એ ક્યાં આવશે ઉપર બરાબર તો હવે આપણે 280 ગુણ્યા 3 એ બંનેનો શું કરીશું ગુણાકાર તો અહીંયા કરવું જોઈએ 280 ગુણ્યા 3 3 ને 0 વડે ગુણીએ તો
માં 2 ઉમેરીશું એટલે કેટલા આવશે 840 તો આપણો જવાબ શું આવે બાળ મિત્રો 840 નીચે કેટલા છે 1 હવે ઉપર નીચે સંખ્યા હોય એટલે બંનેનો શું કરવાનો ભાગાકાર તો આપણે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 1 વડે કરીશું તો એ સંખ્યા પોતે જ આવશે એટલે કેટલા આવશે 840 રૂપિયા તો અહીંયા આપણે શું શોધીશું તાંબાની કિંમત શોધી છે એટલે અહીંયા આપણે લખીશું કે તાંબાની કિંમત બરાબર કેટલા આવ્યા 840 રૂપિયા થાય બરાબર બાળ મિત્રો તો અહીંયા આપણે તાંબાની કિંમત શોધી દીધી છે હવે તમને શું કીધું છે 3 પીગરા પ્લાસ્ટિક તો હવે આપણે કોની કિંમત શોધીશું પ્લાસ્ટિકની કિંમત શોધીશું કિગ્રા લોખંડની કુલ કિંમત કેટલી થાય
बराबर। तो बाल मित्रों सौ प्रथम अपने अगौना दाखला में अपने बे वस्तु आपेली होती बराबर, बे वस्तु की किमत शोधता अने पछी ए बे वस्तु की किमत नो अपने सरवाळो करता। तो अहींया आपणे एवी केटली वस्तु आपेली छे त्रण, तो आपणे त्रण वस्तुओनी किमत शोधीशुं अने पछी त्रणे किमत जे शोधेली छे एनो आपणे सरवाळो करीशुं बराबर। तो सौ प्रथम आपणे शुं शोधीशुं, छापा, એટલે આપણે અહીંયા લખીશું છાપા બરાબર। તો હવે આપણે એનું પદ મૂકીશું કે એક કિગ્રા છાપાની કિંમત તમને કેટલી આપેલી છે બાળ મિત્રો કોષ્ટકમાં, 14 રૂપિયા, એટલે આપણે અહીંયા કેટલા લખીશું 14, અને પછી એવા કેટલા કિલોગ્રામ છાપા આપવાના છે 26, એટલે આપણે અહીંયા લખીશું કે 26 કિગ્રા છાપાની કિંમત બરાબર કેટલી। હવે આપણે હંમેશા પદની પહેલી સંખ્યા ક્યાં આવશે બાળ મિત્રો, નીચે, પછી 26 અને 14 એ બંને ક્યાં આવશે ઉપર ગુણાકારમાં બરાબર। હવે આપણે 26 અને 14 એ બંનેનો શું કરીશું ગુણાકાર, તો અહીંયા આપણે ગુણાકાર કરીશું। તો જો બાળ મિત્રો અહીંયા તમને એકમ અને દશક એમ બે આંકડા આપેલા છે બરાબર, એટલે આપણે સૌ પ્રથમ શું મૂકીશું એકમ ની શૂન્ય, હવે આપણે એક છ છ, એક દુ દુ, ચાર છ ચોવીસ નો ચોવડો વધી બે, ચાર દુ આઠ, આઠ માં બે ઉમેરીશું એટલે કેટલા થશે 10, એટલે આપણે અહીંયા કેટલા મૂકીશું બાળ મિત્રો 10, તો અહીંયા આપણે 0 + 4 બરાબર 4, 6 + 0 બરાબર 6 અને 2 ને 1 3, તો આપણો જવાબ કેટલો આવ્યો બાળ મિત્રો 364, નીચે કેટલા છે 1। હવે આપણે અગાઉ શીખી ગયા કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર આપણે 1 વડે કરીએ તો એ સંખ્યા પોતે જ આવશે, કે આપણે કેટલા લખીશું 364 રૂપિયા, પછી આપણે અહીંયા લખીશું કે 26 કિગ્રા છાપાની કિંમત કેટલી આવશે બાળ મિત્રો 364 રૂપિયા। બાળ મિત્રો અહીંયા આપણે 1 વડે ભાગાકાર પણ કરી જોઈશું કે 364 ભાગ્યા 1, તો 1 નો ઘડિયો 3 આવે ત્યાં સુધી બોલીશું, એટલે 1 તરી 3, 3 માંથી 3 જશે તો 0, હવે આપણે આ 6 ને શું કરીશું 0 જોડે નીચે ઉતારીશું, તો 1 6 6 બરાબર, 6 માંથી 6 જશે તો 0, હવે આપણે 4 ને નીચે ઉતારીશું, તો 1 નો ઘડિયો 4 સુધી બોલો તો 1 6 4, જો બાળ મિત્રો આવી ગયો એનો એ જવાબ 364 બરાબર। તો અહીંયા આપણે સૌ પ્રથમ છાપાની કિંમત માંગી હતી, કે આપણે હવે છાપાની કિંમત શોધી, હવે આપણને સેમી આપેલી છે પ્લાસ્ટિકની, તો હવે આપણે પ્લાસ્ટિકની કિંમત શોધીશું, હવે બાળ મિત્રો આપણે અહીંયા છાપાની કિંમત શોધી દીધી બરાબર, હવે આપણે કોની કિંમત શોધીશું 12 કિગ્રા પ્લાસ્ટિક, એટલે આપણે અહીંયા શું લખીશું બાળ મિત્રો પ્લાસ્ટિક। બાળ મિત્રો તમને 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત કેટલી આપેલી છે 20 રૂપિયા બરાબર, તો અહીંયા આપણે પદ મૂકીશું કે 1 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત બરાબર કેટલી આપેલી છે 20 રૂપિયા, તો આપણે એનું કેટલા કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત શોધવાની છે 12 કિલોગ્રામ, અહીંયા માટે કરીને લખીશું કે 12 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત બરાબર કેટલી। હવે આપણે હંમેશા પદની પહેલી સંખ્યા ક્યાં આવશે નીચે, 12 અને 20 તે ઉપર નીચે છે ઉપર ગુણાકારમાં આવશે બરાબર। હવે અહીંયા જો 12 2 24, એટલે આપણે અહીંયા કેટલા મૂકીશું 24, એટલે કેટલા 0 છે 1 0 છે, એટલે આપણે અહીંયા 1 0 લગાવી દઈશું, અને નીચે કેટલા છે 1, એટલે આપણે નીચે અહીંયા કેટલા મૂકીશું 1, અહીંયા આપણને ના ફાવે તો અહીંયા આપણે ગુણાકાર પણ કરી દઈશું કે બે આંકડા છે એટલે એકમ ની શૂન્ય, 2 2 4, અને પછી 2 ને 1 સાથે 2 1 2, હવે આપણે
जीरो ने बे वडे गुणीशु तो जीरो ने बे वडे गुणीए तो जीरो। हवे आपणे जीरो ने एक वडे गुणीशु तो जीरो ने एक वडे गुणीए तो पण जीरो बराबर। तो हवे आ बन्ने नो सरवाळो आपणे केटलो आवशे 240 આવી ગયો। હવે આ ઉપર 240 છે નીચે છેદમાં 1 છે તો આ ઉપર નીચે હોય એટલે બંનેનો શું કરવાનો ભાગાકાર। તો કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 1 વડે કરીશું તો એ સંખ્યા 35 આવશે બરાબર। તો અહીંયા આપણે લખીશું કે 12 કિગ્રા પ્લાસ્ટિકની કિંમત
હવે છે લોખંડ તો આપણે લોખંડની કિંમત કેટલી શોધી હતી 60 રૂપિયા તો આપણે અહીંયા 60 રૂપિયા સેના લખીશું લોખંડ તો બાળ મિત્રો હવે આપણે આ ત્રણેય વસ્તુની જે કિંમત શોધી છે એ ત્રણેય વસ્તુની કિંમતનો આપણે સરવાળો કરીશું તો અહીંયા 4 ના 4 6 4 10 10 ને 6 16 નો છગડો બધી 1 3 ને 1 4 4 ને 2 जवाब लखीशू के छापा प्लास्टिक अने लोखंड नी कुल किंमत दाखला नंबर 6 पर अहीं